Satchidanand. Jai Namo Satchidanand. Vitragaya. Namo Vitragaya. Namo Arihantanam. Namo Arihantanam. Namo Siddhanam. Namo Siddhanam. Namo Ayariyanam. Namo Ayariyanam. Namo Vajrayanam. Namo Vajrayanam. Namo Loye Savva Sahunam. Namo Loye Savva Sahunam. Aiso Panchana Mukkaro. Aiso Panchana Mukkaro. Savva Pavappanasano. Savva Pavappanasano. Mangalanam cha savvesim. Mangalanam cha savvesim. Padmam havai mangalam. Padmam havai mangalam. Om namo bhagavate vasudevaya. Om namo bhagavate vasudevaya. Om namah shivaya. Om namah shivaya. Jai Satchidanand. Jai Satchidanand. Jai Satchidanand. નિર્વિકલ્પ દશા એટલે મને સમજાવો ને. મને કલ્પના ખબર, મને આઈ થોટ કે કલ્પના એટલે આપણે ભારતી થઈને જે કલ્પના કરતા હતા કે આ આ જોઈએ ને તે જોઈએ ને બધું, એ કલ્પના. આ નિર્વિકલ્પ એટલે શું એક્ઝેક્ટલી સમજાવો ને. નિર્વિકલ્પ એટલે કોઈ પણ વિકલ્પ નહીં. આ વિજ્ઞાન મળ્યા પછી તમે એક વખત શુદ્ધાત્મા થઈ ગયા, બરોબર. હવે શુદ્ધાત્મા થઈ ગયા, હવે કેવો આપણે નિશ્ચય થઈ ગયો. હવે એના પછી તમને રાત્રે ઊંઘમાંથી પણ કોઈ ઉઠાડીને પૂછે કે ભાઈ તમે કોણ છો, તો તમે સૌથી પહેલા શું બોલો કે હું શુદ્ધાત્મા છું. એટલે પેલું આખું વિકલ્પ જ ઉડી ગયું. ઓકે, આખું વિકલ્પ એટલે એક કોઈ પણ પ્રકારનો વિકલ્પ રહ્યો નહીં તમારે, કોઈ પણ પ્રકારની આમ પેલું શંકા રહી નહીં તમારું. એટલું માઇન્ડ દાદાએ જે આખું આ વસ્તુ આપણે હાથમાં આપી છે, એવી વસ્તુ આપી છે કે તમને ઊંઘમાં પણ વિકલ્પ ઉભો ના થાય કે તમે રમાબેન છો કે શુદ્ધાત્મા છો. એટલે આ દાદાએ જે વસ્તુ આપણે હાથમાં આપી છે એવી ગજબની આપી છે કે તમે ઇમેજિન ના કરી શકો. કારણ કે આ તો અમે આટલા વર્ષો થઈ ગયા, આજે અમને દાદાને 72 મળ્યા, તો એના પછી આ દિવસ સુધી આ એક અજાયબી છે. મને તો વારે ઘડીએ એટલું એ જ્યારે વસ્તુ ઊંઘમાંથી પણ શું કોઈ ગમે ત્યારે પણ કોઈ પણ અવસ્થામાં આવી જાય ને, તો એ પણ આ શુદ્ધાત્માનું લક્ષ જતું નથી. આ કેવી ગજબની દાદાએ આ અમારા પર કૃપા કરી છે. અને એટલે આ વિકલ્પ એટલે આપણે જ્ઞાન દશામાં આપણે કેટલા બધા વિકલ્પો હતા, બરોબર. હું ભારતી છું, આ છું, તે છું, બરોબર. કેટલા બધા વિકલ્પો, દુનિયાભરના વિકલ્પો. અને એ વિકલ્પોને તો તોડવું કઈ ઈઝી વસ્તુ નથી. આ તો દાદાએ કેટલા બધા જન્મોના પાપો ભસ્મીભૂત કર્યા, એટલે એવી કઈ કૃપા વરસાવી, અને એવી કૃપા વરસાવીને એવી બધી જ્ઞાનાજ્ઞાથી બધા પાપો ભસ્મીભૂત કર્યા, અને પછી આવું બધું હાથમાં આટલું સરસ સ્મરણ શુદ્ધાત્મા પદ આપી દીધું. એટલે પછી હવે તમારે કોઈ ઊંઘમાં પણ વિકલ્પ રહે નહીં કે તમે કોણ છો, બરોબર, બરોબર. એટલે આ ગજબની વસ્તુ દાદાએ આપી. બધા વિકલ્પ ઉડી ગયા, કોઈ વિકલ્પ નહીં. આ તમને તો વ્યવહારથી ધણી છે, ફાઇલ નંબર 1-2 છે, પણ આપણે તો શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા આપણી પાસે જબરજસ્ત હાથમાં આવી ગયું છે, બહુ કઈ એ ગજબની વસ્તુ હાથમાં આવી ગઈ છે. એટલે હવે વિકલ્પો કોઈ પણ રહ્યા નહીં તમને કઈ. હવે ગમે ત્યારે પણ ફાઇલ ઉભી થાય, ગમે ત્યારે પણ ડિસએડજસ્ટમેન્ટ થાય, તમારે અંદર વસ્તુ ખબર પડી જાય કે ભાઈ આ ફાઇલ નંબર 1 ને ફાઇલ નંબર 2 જોડે સંભાવે નિકાલ કરવાનો છે. આપણે ભાષા જ બધી બદલાઈ, કોઈ વિકલ્પ રહ્યા નહીં. બસ હવે સમજ પડી ગઈ, બરોબર. થેન્ક યુ, બરોબર, ફાઇન. કોઈ બીજા મહાત્માને ક્વેશ્ચન છે તો કેશવાનંદ, મારે ક્વેશ્ચન છે. એક પદ આપણે સૂત્ર ઉપર છે, લેટ મી સી, હું સ્ક્રીન ઉપર મૂકી શકું કે નેક મી ના. પછી હરેન્દ્રભાઈ ને સવાલ છે. હા, ઓકે, પહેલા હરેન્દ્રભાઈ નું લઈ લઈએ આપણે. બોલો બોલો હરેન્દ્રભાઈ, બોલો.
કેશવાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે દાદા ભગવાને જે એક આપણને મહાત્માઓને એક માર્મિક ટકોર કરી હતી કે મહાત્મા મહાત્માઓ પૈસાના વ્યવહારમાં પડતા નહીં, તો દાદા ભગવાન એમાં શું કહેવા માંગતા હતા? શું દાદા ભગવાન એમાં શું આપણને ચેતવણી આપવા માંગતા હતા? એટલે મહાત્મા મહાત્મા સાથે, હા, કે તમે પૈસાના વ્યવહારમાં પડતા નહીં. હા હા, એ તો બહુ ખાસ કહેતા હતા દાદા. અને કારણ કે આ પૈસાનો વ્યવહાર એક એવી વસ્તુ છે કે કઈ પણ રીતે પૈસાના વ્યવહારમાં આપણે અંદર આવી ગયા અને એમાં કઈ પણ રીતે આપણે અણસમજણ થઈ ગઈ કે ગમે તે પેલું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ અથવા પૈસા કોઈ પણ કારણસર તમારે આપી શકાય નહીં, એટલે પછી તમારે શું છે, એકબીજા મહાત્મા બીજા મહાત્મા સાથે એટલી જે અંદર, આપણે તો આ બધું આખું કયા આધાર પર ઉભું થયું છે? તો દાદા કે આ બધા વેરના આધારે ઉભું થયું છે. હવે આ એક તો વેર દાદા પૂરું કરવા માંગતા હોય અને પછી આ બીજો પછી વેર ચાલુ થાય, એમાં આપણી શું દશા થાય મહાત્માઓની? અને આપણે આપણે તો જવું છે કેવળ જ્ઞાન તરફ, મોક્ષ તરફ, અને એની વચ્ચે આપણે એકબીજા સાથે કઈ ગાંઠ બંધાઈ જાય, કઈ કર્મો એવા ભારે બંધાઈ જાય કે કેટલા બધા બીજા ભાવ બગડી જાય. એટલે દાદા એવું તો નથી કહ્યું ને કે ભાઈ આ આપણે, દાદા એ કહ્યું કે તમે તો એક બે અવતારમાં મોક્ષે જઈ શકો છો પણ પંદરે અવતાર થઈ જાય, તમારું કેટલું બધું ખેંચાઈ જાય, તમને તો ખબર ના પડે. એટલે તો દાદા એ કાયમ કહેલું ને લક્ષ્મી અને વિષયના વ્યવહારમાં દાદા એ ખૂબ સાવચેત કરેલું. હું તમને એના એક બે દાખલા આપું ને કે તમે હેરાન થઈ જાઓ. હું એક દાખલો આપું, બે થી ત્રણ દાખલા આપું છું કે દાદા દાદાની સાથે અમે કેવી રીતે જોડાયેલા હતા. હું મુંબઈ ગયો ભણવા માટે અને એક જ મારો ધ્યેય હતો કે હું ગમે તે રીતે દાદા જયારે વડોદરા હોય ત્યારે દાદા વડોદરાનો લાભ લઉં, અને મુંબઈમાં એટલા માટે ભણવા ગયો કે મારે દાદાનું ત્યાંય લાભ મળે. એટલે એ વખતમાં મને બાપુજી 500 રૂપિયા આપતા હતા કે ઘર ખર્ચ ચલાવવા માટે કે ત્યાં મુંબઈમાં ત્યાં રહેવા માટે ને બધું કરવા માટે. હવે એ 500 રૂપિયાની અંદર મારે હોસ્ટેલનું પણ ચલાવવાનું અને બધું ખાવાનું અને બધું દાદાની ફોટોગ્રાફી કરતો, બધા રોલ લઈ આવતો. હવે એમાં મારે છે ને કાયમ 100-200 રૂપિયા બચી જતા એ જમાના. હવે દાદા ભગવાન જે ઘર હતું સાંતાક્રુઝમાં, અને એ સાંતાક્રુઝનું જે ઘર હતું એની બાજુમાં જ મારી હોસ્ટેલ હતી, બરોબર. હવે એ જે હોસ્ટેલમાં હું રહેતો હતો અને બાજુમાં દાદાનું મકાન જ્યાં દાદા સાંતાક્રુઝમાં રહેતા હતા, અને ત્યાંથી આપણે રોજે જતા હતા મિસ્ત્રી બિલ્ડિંગ દાદરમાં પેલા સત્સંગ માટે, દાદર બિલ્ડિંગમાં. હવે એની બાજુમાં, હા, હવે તે વખતે ત્યાં સત્સંગ રહેતું, નાનું કડ્યું રૂમ હતું, એમાં 20-25-30-40 જણા ભેગા થતા હતા. હવે દાદા આવતા હતા પેલા જેટી ઉપરથી કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું, હવે ત્યાંથી આવતા હતા અને સીધા સત્સંગમાં ટેક્સીમાં આવતા હતા. હવે દાદાને ખબર હતી કે કેશવ ખાસ વડોદરાથી અહીંયા આવ્યો છે, દાદા તો બધું આર પાર જાણે કે ભાઈ આ કઈ રીતે વડોદરાથી આવ્યો છે, શા માટે આવ્યો છે, ભણવા આવ્યો છે. એને બસ દાદાની સાથે રહેવાનું બહુ મતલબ પ્રશસ્ત, એટલું બધું રાગ કે હું એક મિનિટ દાદાને છોડું નહીં. હવે એવા ટાઈમમાં મને દાદાને મારા માથે હાથ મૂક્યો અને કોઇન્સિડન્સ દાદાને ખબર પડી કે કેશવ ત્યાંથી સાંતાક્રુઝથી આવે છે અને દાદરમાંથી અને દાદરથી પછી પાછું જાય છે અને મારા સાંતાક્રુઝ ઘરની બાજુમાં જ રહે છે. તો જ્યારે સત્સંગ પતી જાય દાદરમાં તો 9 વાગે તો મારે પછી ગાડીમાં જવું. એના કરતા પહેલી જ વખતે દાદાએ શું કહ્યું કે તારે શું કરવાનું, તારે જયારે સત્સંગ પૂરું થાય ને તો ટેક્સીમાં બેસી જવાનું પાછળ, આગળ બેસતા અને મને પાછળ બેસી જાય. અને એકાદ જણા પુલિન આનંદના મધર હતા એ પણ બાંદ્રામાં રહેતા હતા, તો એને પણ કહ્યું તારે પણ તારે બેસી જવાનું. કારણ કે દાદાનો એક નિયમ હતો કે કોઈ પણ ગાડી જાય ને તો ખાલી ના જવી જોઈએ, તો મિનિમમ ભાઈ 4 જણા બેસી શકે એટલે 4 જણા દાદા તૈયાર જ કરી નાખે. એટલે પછી કે જયારે સત્સંગ પૂરું થાય તો ત્યારે તમારે પછી રાહ નહીં જોવાની, આ બેસે કે તમારો આ નિયમ છે. તો તારે મારે છે ને સાંતાક્રુઝમાં પેલા બેન પુલિનાનંદ ના મધર છે ત્યાં બાંદ્રા ઉતરી જશે અને તારે પછી ત્યાં સાંતાક્રુઝમાં ઉતરીને મને જે 3જા માળે તારે મૂકી દેવાનું અને પછી તારે બાજુમાં હોસ્પિટલ છે તારે ઘરે જવાનું.
મેં કીધું હા દાદા, મને તો એવી સેવા મળી ગઈ એટલે હું તો ખુશ થઈ ગયો. મેં કીધું દાદા ગજબ ની સેવા આપી દીધી કે ભાઈ મારે તારે ત્રીજા માળે ત્યાં પહોંચાડી દેવાનું. એટલે બહુ પાતળી ગલી હતી, હું દાદાને હાથથી પકડીને લઈ જતો હતો ત્રીજા માળ સુધી. અને પછી દાદાને ત્યાં બેસાડી અને પછી મને કહેતા કે તું છે ને નીચે કહેતો જજે કે દાદા આવી ગયા છે. ત્યાં બધા કનુ દાદાના પેલા ભાઈ બધા ત્યાં રહેતા હતા અને ત્યાં બધું, એટલે ત્યાં પછી એ જમવાનું લઈ આવે કે ગમે તે કે દાદા આવી ગયા છે એટલું કહીને પછી તારે ઉપર નહીં આવવાનું, પછી હોસ્ટેલથી જતા રહેવાનું. એટલે ફર્સ્ટ એવિડન્સ થયું કે જેવી રીતે ગાડી ટેક્સીની નીકળી અને ત્યાં સાંતાક્રુઝ પહોંચી તો પેલા દાદાએ પૂછ્યું કે શું ભાડું થયું, તો કહ્યું કે આ દાદા 2300 રૂપિયા ને આમ થયું છે ભાડું. તો મેં સીધું મારા પોકેટમાંથી હાથ નાખ્યું અને તરત જ 2300 રૂપિયા મેં કાઢીને ત્યાં ટેક્સી વાળાને આપ્યો. તો દાદાએ જોરદાર આંખ બહાર કાઢી કે આ તે શું કર્યું, કોને પૂછીને પોકેટમાં તે મારા પૈસા આપ્યા? આ કોર્ટની ઉપર, કોર્ટની ઉપર 100 રૂપિયાની નોટ પડી છે એમાંથી તું કાઢીને ટેક્સી વાળાને આપી દે. બરાબર. દાદાજી એવી બધી આગ કાઢીને મને જોયું. મેં કીધું સારું શું, મારે તો પૈસા બચતા હતા અને ભગવાન છે, ભગવાનની માટે મેં ટેક્સી નો ભાડો ખર્ચ્યો તો શું વાંધો છે. પણ દાદાએ જે આગ કાઢીને બતાડી કે તારે કોઈ દિવસે ટેક્સી નું ભાડું આપવાનું નહીં, આ કોર્ટમાં પૈસા પડ્યા હોય છે એમાંથી તારે કાઢીને એને પૈસા આપવાના અને બાકીના પૈસા તારે પોકેટમાં નાખી દેવાના. બરાબર. સાહેબ એ દિવસે તો આવું ગભરાઈ ગયો. મેં કીધું આ શું થઈ ગયું, હું તો એવું વિચારતો કે દાદા ખુશ થશે અને કોઈ પણ રીતે અમારા તો જે પેલા જૂના ગુરુ હતા તો અમે એને બધા ખર્ચા અમે જ કરતા હતા. આ તો દાદાને પહેલી વખત જોયું કે આ તારે ભાડો તારે કોઈ દિવસે આ હાથ જ નહીં નાખવાનું પોકેટમાં. એટલે જ્ઞાની પુરુષ જે કહેતા હતા ને કે પૈસાનો વ્યવહાર એટલે શું, લક્ષ્મીને તો મેં દાદાએ 20-25 વર્ષમાં મેં કોઈ દિવસે જોયું જ નહીં કે દાદાએ કોઈ દિવસે નોટ નહીં. એ કહેતા હતા નોટ કોર્ટમાંથી તું પૈસા કાઢજે અને કોર્ટમાં પાછા મૂકી દેવાના. એ કનુ દાદા પેલા 100 રૂપિયા નાખી દેતા હતા કાયમ દાદાના કોર્ટમાં. બરાબર. તો એક વ્યવહારિક વાત કરું છું, કઈ શું કિંમત છે પૈસાની. આ તો આપણે નોર્મલી વ્યવહારમાં શું હોય છે, ગુરુમાં તો ગમે તે ખર્ચો હોય આ તે હોય તો બધા શિષ્યો કરતા હોય છે. હા પણ દાદા મેં એવા નહીં નહીં તો 10 એવા દાખલા થયા મારા જીવનમાં કે દાદાએ બનતા પ્રયત્ન કર્યા કે કોઈ દિવસે લક્ષ્મી મહાત્માઓને લીધેલી નહીં. મેં કોઈ દિવસે ગણતા દાદાને પૈસા જોયેલા નહીં. પણ આ જયારે મંદિરની ઇનોગ્રેશન થયેલી ત્યારે પહેલી વખત મેં જોયેલું 15-20 વર્ષમાં કે દાદા કોઈ પેલું દાન આપતા હતા તો આ બધા જે નોટ હાથમાં આપે તો દાદા આમ પકડીને આ માથા ઉપર આમ એક્સેપ્ટ કરતા હતા. ત્યાં સુધી દાદાને કોઈ દિવસ, કારણ કે એ તો સિમંદર સ્વામી માટે દેરાસર માટેની લક્ષ્મી હતી એટલે દાદાએ કહ્યું કે અમે લક્ષ્મીને કોઈ દિવસ અડ્યા જ નથી, એ મેં 20 વર્ષમાં જોયેલું નહીં જ્યારથી મેં દાદાને સંપર્કમાં આવેલો. ટેક્સીનું ભાડું પણ મને જ કહેતા કે કોર્ટમાંથી કાઢીને. એટલે લક્ષ્મીનો વ્યવહાર કેટલું બધું દાદાએ પાવરફુલ રાખેલું કે તમે એક એવિડન્સ નથી આખા પૂરા દાદાના લાઈફની અંદર કે કોઈ જગ્યાએ દાદાએ લક્ષ્મીનું વ્યવહારમાં કોઈ દિવસે દાદાએ હાથ મૂક્યું હોય. મારા મધર ફાધર એક વખત દાદા જયારે વાત કરતા હતા કે જેટલા જેવી રીતે થોડા થોડા મહાત્મા થતા ગયા તો દરેકને દાદા માટે એવું થાય કે હું દાદા માટે શું કરી નાખું, દાદા માટે શું વિચાર કરું, એવા બધાને ભાવ થયા કરે. તો મારા મધરને ભાવ થયો કે દાદાની જે આ શર્ટ છે અને ધોતીઓ છે એ છે ને હું દાદાને ગિફ્ટ કરું. મેં કીધું દાદા કોઈ દિવસે લેતા નથી, દાદા પોતાના પૈસા ખર્ચીને સત્સંગ કરાવે છે, પોતાના પૈસા ખર્ચીને બધા લોકોને કરે છે, તો એ બા માન્યા નહીં. એટલે પોતાનો એક પેલા જે કંપની નું મફતલાલ નું દાદા ધોતિયું પહેરતા હતા એ મફતલાલ ની કંપની નું ધોતિયું અને શર્ટ લઈને આવ્યા અને દાદા પાસે લઈને આવ્યા. અને બા માટે દાદાને બહુ ભાવ હતો, બહુ જબરજસ્ત ભાવ. તો બાને એકદમ કહ્યું કે આ તમે શું કર્યું, આ બધું શા માટે લાવ્યા, અમે કોઈ દિવસે લેતા નથી. કારણ કે અમારા જે દાદા ભગવાન પહેલાના જે બધા ગુરુ હતા ત્યાં અમારે બધું આ નોર્મલ વ્યવહાર થતું કે એમનું જે કઈ પણ ખર્ચું તે અમે બધા જે સરદાર પાર્ટી હોય એ બધા કરી નાખતા હતા. બરોબર. પણ આ તો પહેલી વખત બા તો શોક થઈ ગયા કે ભાઈ આ દાદાએ શું કહ્યું, આટલી મોટી ગિફ્ટ હું લઈ આવી દાદા માટે. પણ પછી દાદાએ શું કહ્યું કે બહારનું પછી કોઈનું ભાવ ના તોડતા હતા તો દાદાએ શું કર્યું, અમારે તો દાદા આગ કાઢે પણ મધરને તો દાદા બહુ ભાવ હતું જબરજસ્ત, કારણ કે એને તો કશું આવડતું નહોતું
એને તો દાદા માટે જબરજસ્ત ભક્તિ હતી, ભક્તિ સિવાય કશું હતું જ નહીં બા પાસે. એટલે એમની ભક્તિને એ રાખીને દાદાએ શું કર્યું, ધોતિયું અને શર્ટ હાથમાં લઈને માથા પર મૂક્યું અને કહ્યું કે આ અમને મળી ગયું અને આ છે ને તમારે છે ને ઘરે રહીને મૂકી રાખજો, ભગવાનનું પ્રસાદ છે. તે બા તે દિવસે પાછું લઈ આવ્યા અને આ દિવસ સુધી બા ને શાલ અને જે બધું લાવ્યા હતા તે દાદાએ પ્રસાદી કરીને આપ્યું. જો જ્ઞાની પુરુષ શું હોય, એને કોઈ પણ વસ્તુની ભીખ ના હોય, કોઈ પણ વસ્તુની ભીખ ના હોય, લક્ષ્મીનો કોઈ જગ્યાએ વ્યવહાર નહીં. મેં તો મારા લાઈફમાં કે ગમે તે મહાત્માઓના લાઈફમાં તમે ઓબ્ઝર્વ કરશો, કોઈને પણ પૂછશો, પણ દાદાએ કોઈની પાસેથી એક રૂપિયોનો પણ લક્ષ્મીનો વ્યવહાર કરેલો નહીં, એક રૂપિયો પણ લક્ષ્મીનો વ્યવહાર કરેલો નહીં. એક વખત મંદિરમાં પેલા ઉલટું મહાત્માઓનો જેટલા પણ પૈસા કઈ મંદિરમાં પહેલી વખત દાદા ત્યાં લક્ષ્મીનો વ્યવહાર શરૂ થયો આપણા સંઘમાં, જયારે પેલા સિમંદર સ્વામીનું દેરાસર બાંધવાનું થયું. અને એ જે દેરાસર બાંધવાનું થયું તો એમાં તો કેટલી બધી એજન્સીઓ ઇન્વોલ્વ થયેલી, એટલી બધી એજન્સીઓ ઇન્વોલ્વ થયેલી જેની કોઈ હદ નહીં, કારણ કે મંદિર બનાવવાનો કઈ ખાવાના ખેલ હતા નહીં. એટલે એટલી બધી એજન્સીઓ ઇન્વોલ્વ થયેલી, એ એજન્સીઓ ઇન્વોલ્વ થતા એવો બનાવ બનેલો કે કોઈ એક કોન્ટ્રાક્ટરે કઈ એમના ફ્રેન્ડ સર્કલમાં કે એના રિલેશનમાં કઈ કોન્ટ્રાક્ટ આપેલું કે આપણે 1000 કે 2000 ટ્રકો માટીની ઉતારવાની હતી. હવે અમે તે દિવસે વડોદરાથી સુરત પહોંચ્યા અને દાદાને કઈ ખબર પડી કે ભાઈ અહીંયા કોઈ એક કોન્ટ્રાક્ટ, કારણ કે દાદાને આ દેરાસર ચાલુ થયું ને તો A to Z ખબર હોય કે આ વસ્તુ, કારણ કે પોતે એક ક્લાસ કોન્ટ્રાક્ટર હતા, કન્સ્ટ્રક્શન લાઇનમાં તો બાદશાહ હતા. તો એને અને આમે પોતે ભગવાન પદમાં હોય તો એને આરપાર દેખાતું જ હોય કે શું ચાલી રહ્યું છે. તો એક પેલા કોઈ મહાત્મા હશે કે કોઈ એને કઈ કોઈ કોન્ટ્રાક્ટ આપ્યું હશે કોઈ સંબંધીમાં કે રિલેશનમાં, તો એ રિલેશનમાં કે ભાઈ કઈ પણ એને કઈ વસ્તુ ભાઈ સંબંધમાં આપણે નહીં કોઈને રિકમેન્ડેશન કરીએ તો એનું પણ કઈ ધંધો ચાલે, તો 1000-1500 કે ટ્રકોનું કે માટીનું કે કોન્ક્રીટનું કઈ ત્યાં કોન્ટ્રાક્ટ આપ્યું હતું. તો એ દાદા પછી બધું રેટ પૂછે કે આ શું ભાવમાં નક્કી કર્યું, આ કયા ભાવમાં તે માટીનું આ જે આખી ટ્રક છે તે શું ભાવમાં નક્કી કરેલી, આ ભાવમાં નક્કી કરી. તો દાદાને ખબર પડી કે આ જગ્યાએ કઈ પણ લક્ષ્મીનું દુરુપયોગ ચાલી રહ્યું છે અને ત્યાં કઈ આટલી આટલા રૂપિયાની ટ્રક હોવી જોઈએ, એની જગ્યાએ આટલા રૂપિયા લખાય છે, તો આ કઈ પણ ટ્રક દીઠે કે 1000 કે 2000 રૂપિયાનું આપણે કઈ વેસ્ટ થઈ રહ્યું છે. દાદાને તરત જ ખબર પડી ગઈ. તો પછી દાદાએ એમને બોલાવ્યા બરોબર તે દિવસે, અને યાદ છે કે એ જગ્યાએ દાદાના ભાઈ ખાસ મહાત્મા હતા અને પેલા પણ મહાત્મા હતા, બધા હતા, પણ તે દિવસે મેં દાદાનું જે રૂપ જોયેલું ને કે મારા લાઈફમાં કે આખા સંઘમાં કે આખા બ્રહ્માંડમાં કોઈએ જોયું ના હોય. એ વખતે અમે એક બે આપતા જ હતા, એમને શું થયું રાત્રે જમવાનું થયું અને એના પેલા મહાત્માને કહ્યું કે તમે છે ને સાંજે ત્યાં આ જગ્યાએ આવી જજો, આપણે પછી ત્યાં બધી કન્સ્ટ્રક્શનની બીજી આગળ વાતચીત કરવાની છે. તે કન્સ્ટ્રક્શનની વાતચીત કરવાની છે એટલે એ જમ્યા પછી તમે રાત્રે 9 કે 9:30 વાગે ત્યાં આવી જજો અને આવીને ત્યાં પેલા અમારી સાથે કઈ મીટિંગ કરવાની છે તમારી સાથે, તો તમે આવી જજો. હવે એ વખતે જયારે એ બધા આવ્યા તો સહજ રીતે તો પેલા દાદા એમની સાથે વાત કરી કે કેવી રીતે કન્સ્ટ્રક્શન ચાલે છે, શું ચાલે છે, કેટલો દિવસ લાગશે, અચ્છા કેટલું બધું માલ આવવાનું બાકી છે, આપણે ટોટલ કેટલો આખું જે કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન થશે આ જે તમે શરૂ કર્યું છે. તો બધું ડિસ્કશન કરતા કરતા પછી કહ્યું તમે વિધિ કરી લો, પછી વિધિ બી કરી લીધી. વિધિ કર્યા પછી દાદાએ બધી વાત ડિટેલમાં કાઢી કે ભાઈ તમને શું લાગે છે કે આ ટ્રકની જે કોસ્ટ છે શું ભાવમાં આવી જોઈએ. એ સમજી ગયા દાદાએ બધું કન્સ્ટ્રક્શનની કોસ્ટિંગ કાઢી, એમાં 1000-1500 રૂપિયા પર ડે તે જમાનામાં પેલું કઈ થઈ રહ્યું હતું ડિફરન્સ. હવે દાદાએ પછી એને ધીરે ધીરે વાત હાથમાં લીધી, બધાને તો પેલા રૂમમાંથી બહાર કાઢી મૂક્યા બરોબર. આ હું તમને એટલા માટે વસ્તુ કહું છું કે આ જ્ઞાની પુરુષની જે વસ્તુ છે ને કોઈ કિતાબમાં નથી, કોઈ જગ્યાએ કોઈ આપતાવાણીમાં નથી, પણ આ તો પર્સનલ જે હેપનિંગ અમારી આંખોની સામે થયેલી છે એ એવિડન્સની હું વાત કરી રહ્યો છું. તો અમારે બધા વિચારો હતા એ તો કાયમ દાદા જોડે રહેતા હતા, એમાંથી મને કહ્યું કે તું બધાને બહાર લઈ જાઓ અને પછી ત્યાં બેસો, હું પછી બોલાવું છું.
તમે બહાર જઈને બેસી ગયા, તે બહાર બેસી તો ગયા પણ આવું આવું આખા પ્રોસેસમાં 20-25 વર્ષમાં આ પહેલી વખત એવું બનાવ બનેલું કે જયારે અમને બધાને રૂમ માંથી બહાર દાદા એ મોકલ્યા હોય, નહીં તો કોઈ દિવસે દાદા રૂમ માંથી બહાર મોકલે નહીં કોઈ. દાદાનું બધું ખાતું ઓપન ટુ સ્કાય હતું, પણ એ પણ બહુ નામચીન વ્યક્તિ હતા એટલે એમને પણ કોઈ આમ અગાત ના લાગે કે ગમે તે ના લાગે, કઈ પણ વ્યવહાર રીતે અમે બધા નાના હતા તો એમને રૂમ માંથી બહાર બેસવા માટે કહ્યું. પણ થોડી વાર માં એવા અમને પેલી ક્યુરિયોસિટી તો ખરી ને, અમે બધા દાદા જોડે રહેતા હોઈએ તો ક્યુરિયોસિટી ખરી, એટલે અમે સાંભળવાનું પ્રયાસ કર્યો. મેં સાંભળ્યું તો ધીરે ધીરે મને અવાજ સંભળાતું હતું, તો એમાં અવાજમાં પેલી સેન્ટેન્સ મેં સાંભળી, તમને ખબર છે કે આ જે બધા મહાત્માઓ છે આપણા, જેની કોઈની નાની પગાર છે, કોઈની 20,000 પગાર છે, કોઈની 5,000, કોઈની 2,000, કોઈની 4,000, એ બધા લોકોએ આ દેરાસર બાંધવા માટે આ જે દાનમાં આપ્યું છે, કોઈએ પોતાનું પ્રોવિડન્ટ ફંડ કાઢી નાખ્યું છે, કોઈએ પોતાના આખા વર્ષનું બોનસ હતું 2,000 રૂપિયા કે 5,000 રૂપિયા, આમ કરીને આ બધા મહાત્માઓએ બધા અહીંયા પૈસા આપ્યા. બરોબર, એ બધા મહાત્માઓ જે બધા પૈસા આપે છે, તે સિમંદર સ્વામીનું દેરાસર બંધાઈ રહ્યું છે, એના માટે આ લક્ષ્મી આપી રહ્યા છે. અને એ લોકોએ એ જમાનામાં તો બધા ગરીબ મહાત્મા હતા, 2-4 ને છોડીને, બાકી બધા 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 બહુ મિડલ ક્લાસ બધા લોકો, એટલે નોકરી હોય કે નાના નાના ધંધા હોય, અને દાદા તો કોઈ 2,000 કે 5,000 આપે ને તોય દાદા એવું વાત એને એટલી બધી વખાણ કરતા કે ઓહો તમે તો આ ભગવાન માટે આ લક્ષ્મી આપી છે, ધન્ય છે તમને, એટલું બધું કહેતા હતા કે અમે હેરાન થતા હતા કે દાદા આને તો તમને ખબર નથી આ ભગવાનના દેરાસર માટે એને ખાલી 2,000 આપ્યા છે, પણ એની 2,00,000 કરતા વધારે કિંમત છે, કારણ કે એનો ભાવ છે આ. તો એ મહાત્માનો જે ભાવ હતું, એ ભાવ તમને ખબર પડે છે કે આ કઈ રીતે આ બધા મહાત્માઓ પૈસા આપ્યા છે આ ભગવાનમાં દેરાસર બાંધવા માટે. પછી ધીરે ધીરે દાદાની સ્પીડ વધતી ગઈ અને પછી જે દાદાએ બમ્બાર્ડિંગ કરી છે કે તમે આ ભગવાનના પૈસાને અને મહાત્માઓના પૈસાને તમે અડશો તો નરકે જશો, તમને ખબર પડે છે કે તમે આ શું કરો. અને દાદાનું જયારે આ આવાજ થાય ને, આખું બ્રહ્માંડ ગાજી ઉઠે એવું લાગે, અને દાદાનું આવાજ તો એવું લાગે કે આજે તો ખબર નહીં શું થઈ જશે ધરતી ઉપર. એટલે જે તમે લક્ષ્મીની વાત કરો છો ને, કે લક્ષ્મી એટલે દાદા એના માટે એટલા બધા સાવચેત હતા કે કોઈ પણ મહાત્માનો એક રૂપિયો પણ આમ તેમ જવું ના જોઈએ, કોઈ પણ મહાત્માનો કોઈ પણ પૈસાનું કોઈનું સાથે દુરુપયોગ ના થવું જોઈએ. અને તમે જે કહેતા હતા ને મહાત્માને દાદા આપતા હતા ને નહીં આપતા હતા, એ જ્ઞાની પુરુષ સિવાય બીજો કોઈ ડિસિઝન ના લઈ શકે. આપણે આપણે મય પોતાની સમજણે એકબીજાને પૈસા આપી દઈએ તો એની જોખમદારી આપણી થઈ જાય. બરાબર, પણ બાકી દાદા ભગવાન પોતે ડિસિઝન લઈ શકે કે આ મહાત્માને પૈસા આપો કે નહીં આપો કે આ શું કરો, પણ આપણે મહાત્માઓને એટલી જવાબદારી નહીં. અને દાદા તો આર પાર જાણીને બધું સમજી જાય કે આનું કયું હિસાબ છે અને આનું કયું હિસાબ છે, આ બધા કેવા રીતે બધા. આપણે તો દાદા માથે હોય ને તો દાદા બધું જવાબદારી દાદાને પૂછીને લઈ શકાય, પણ દાદાને વિચાર્યું હશે કે મારા ગયા પછી આ બધાનું જે હું એક વાક્ય કહી દઉં કે આ મહાત્માને પૈસા આપ લેવડ દેવડ કરજો, તો પછી એવું પણ બનાવ બને કે મહાત્મા કરીને પછી એમને જયારે આ બધું ડિફોલ્ટમાં જાય તો એકબીજા માટે કેવા ભાવ કરી નાખે. બરાબર છે, એટલે બહુ વિચારીને દાદાએ કહી દી આ વસ્તુ. પણ લક્ષ્મી માટે તો દાદાને બહુ જબરજસ્ત જોખમદારી લાગતી હતી, એટલે એ પોતે પણ બહુ સાવચેત હતા અને મહાત્માઓને પણ સાવચેત રાખતા હતા. અને કેટલા બધા મહાત્માઓને તો કેટલી બધી પાર વગરની તકલીફો હતી, કોઈ કોઈ દિવસે કહેતા નહોતા કે ભાઈ તમે આને મદદ કરો કે ભાઈ આમ કરો. એટલા 2-4 મહાત્મા એવા પણ હતા એ જમાનામાં કે જે જમાનામાં એના બિઝનેસમાં કઈ લોસ થઈ ગયા હોય અને બીજી 2-4 સદર પાર્ટીઓ પણ હોય એમના ઓળખાણમાં, તોય દાદાને આવીને કહેતા કે દાદા તમે એમને વાત કરો ને કે થોડું મને ફાઇનાન્સ નું હેલ્પ કરે. તો દાદા કે અમે ના કહીએ, અમે આમાં હાથ ના નાખીએ, કારણ કે દાદા જાણતા કે આ લક્ષ્મી નું વ્યવહાર એવો છે કે એમાં જો કોઈ પણ ફ્લોપ થશે કે કોઈ પણ થશે તો દાદા તમે તો મને કહ્યું હતું કે એમને પૈસા આપો. બરાબર છે, તમે તો તમે વાત કરેલી, એટલે દાદા ભગવાનને માથે એટલે જોખમદારી થઈ જાય. એટલે ભગવાનના નામ ઉપર આ બધા લક્ષ્મી નો વ્યવહાર, એટલે જ દાદા એ કહ્યું કે અમારા આખા
આખા વિજ્ઞાનની અંદર લક્ષ્મી અને વિષય સિવાય બીજી કોઈ જગ્યાએ જોખમદારી નથી. આ બંને વસ્તુને એટલી બધી જોખમદારી દાદાએ બતાડેલી છે જેનું કોઈ વર્ણન. એટલે આ આખી જાણ આપણે એક જગ્યાએ કેવળ જ્ઞાનની વાત કરતા હોઈએ, મોક્ષે જવાની વાત કરતા હોઈએ, ત્યાં આ લક્ષ્મી અને વિષયની બાબતમાં આપણે ફ્લોપ થઈ જઈએ તો આખું બધું કેરેક્ટર ખલાસ થઈ જાય. બધું દાદાના વિજ્ઞાનને આપણે ઓપોઝિટ જતા રહ્યા, આખું વિજ્ઞાન જ આપણે દાદાની દૂરધાણી કરી નાખે. અને એવું તો દાદા કહેતા હતા કે જો તમને આ વસ્તુ આ માર્ગમાં નથી સમજાતું તો તમે મારી પાસે આવશો નહીં, મારી પાસે આવશો નહીં. અને જો એક વખત તમે મારી પાસે આવી ગયા તો તમારે મોક્ષે જવા સુધી કોઈ છૂટકો જ નથી, તમારે મોક્ષે જવું જ પડશે. એટલે મોક્ષે જવું જ પડશે એટલે તમારે કેટલી બધી તમારી પરિણીતિ હોવી જોઈએ, કેટલા બધા તમારે એટલા દાદાના નિયમો પ્રમાણે રહેવું પડે, કેટલી બધી દાદાની આજ્ઞા પ્રમાણે રહેવું પડે. જે જગ્યાએ દાદાએ જોખમદારી બતાડી હોય અને તે જગ્યાએ આપણે હાથ બળતા હોય તો એ માણસની શું દશા થાય, તમે વિચાર તો કરો. આ બે વસ્તુ દાદાએ જોખમદારીનું નામ લીધેલું હોય કે અહીંયા જ બે જગ્યાએ જોખમદારી છે, એ જગ્યાએ આપણે ફ્લોપ થઈ જતા હોઈએ તો આપણી શું દશા થાય. એટલે આ સાયન્સ, સાયન્સમાં બાકી બધી સાયન્સ કેટલી સરળ છે. તમને કશું આવડતું ના હોય, આજે હું મને દાદા યાદ આવતા હતા, અમારા બા છે ને અભણ હતા, એમને કશું ભણેલા નતા, પાંચમું ધોરણ ભણેલા હતા. તો એ દાદા પાસે જયારે દાદાની સાથે એમનું કનેક્શન થયું ને સાહેબ, તમે એમની ભક્તિ જુઓ ને, દાદા પોતે એમની વખાણ કરતા હતા કે દાદા પોતે કહેતા હતા કે આના જેવી મેં ભક્તિ કોઈ દિવસે જોઈ નથી. અને દાદાના આખા આખા સંઘની અંદર જે જે મહાત્માની કઈ ને કઈ સ્પેશિયાલિટી હતી તે દાદા વખાણ કરતા હતા બધાની સામે. મને એક દિવસ બોલાવીને કહ્યું કે તમારા બા ને જે ભક્તિ છે ને, હા એને ભક્તિ જ એને મોક્ષે લઈ જવાની છે, બીજું કશું એમને આવડતું જ નથી. એને બે જ વસ્તુ આવડતી હતી કે હું શુદ્ધાત્મા છું જે એનો લક્ષ્ય બેસી ગયો હતો, આ કમલાબેન એના પાડોશી છે, અને દાદાની પાંચ આજ્ઞા, અને આખો દિવસ દાદાનું નિધિ ધ્યાસ. એને દાદાને એક વખત શું એક વાક્ય કહી દીધું કે કમલાબેન ભગવાન આપકે ઉપર ખુશ હો ગયા, એ એક વાક્ય ને લીધે આખી જિંદગી કાઢી લીધી, આખું જીવન. એને એક વાક્ય જ કે ભગવાન મેરે પે ખુશ હો ગયા, ભગવાન મેરે પે ખુશ હો ગયા. મેં તો બુદ્ધુ હું, મુજે કુછ આતા નહીં હૈ, મુજે ના કુછ લિખને આતા હૈ, ના કુછ પઢને આતા હૈ, ના મુજે યે સબ જ્ઞાન સમજ મેં આતા હૈ, યે ટંકોત્કીર્ણવત ક્યા હોતા હૈ, યે છે તત્વ ક્યા હોતા હૈ, મુજે કુછ સમજ મેં નહીં આતા હૈ. પણ દાદા કે આપકે ઉપર મેરા ચાર હાથ હૈ, આપકે ઉપર મેં ખુશ હો ગયા. હવે એ જે દાદા એમના પર ખુશ થઈ ગયા તો એ કઈ એમની કઈ ઇન્ટેલિજન્સ ઉપર ખુશ થઈ ગયા, એ કે કઈ કરોડપતિ હતા એટલે ખુશ થઈ ગયા, કશું જ નહીં. એમને ફક્ત એક જ વસ્તુ હતી, ભક્તિ. એ જે ભક્તિ હતી ને સાહેબ જોવા જેવી હતી. આ 94 વર્ષના ઉંમરે પણ એ દાદા જોડે રોજે વાત કરતા હતા આખો દિવસ. 94 વર્ષે એને કોઈક દિવસે છેલ્લા એન્ડમાં એવું નથી કે મને આમ થાય છે કે તેમ થાય છે, છેલ્લા એન્ડમાં કહેતા હતા કે હવે દાદા ભગવાન હવે મને બોલાવી લો, હવે બહુ ટાઈમ થઈ ગયો, હવે મને સિમંદર સ્વામીના દર્શન કરાવો, હવે તમે પોતે જાતે મને લેવા આવશો. આખો દિવસ આમ વાત કરતા હતા. એમની ભક્તિ જ એમને માટે મોક્ષ લઈ ગઈ. અને એ શા કેવી રીતે ખબર પડે આપણે, કે કારણ કે એમની પરિણીતિ પરથી ખબર પડે. દાદા કહે ને કે દિવેલ પીધેલો મોડો લઈને આવ્યો છે, તો આપણે ખબર ના પડે કે આ મોક્ષ સ્વરૂપનું મોડું છે કે દિવેલ પીધેલું મોડું છે. એના ચહેરા પર આખો દિવસ મોક્ષ જ દેખાય કે આ તો સાહેબ આખો દિવસ મોક્ષમાં જ રહ્યા કરે છે. એટલે શું છે એમને, એટલે આ ભક્તિનો પ્રતાપ છે. દાદા કે ને તમારે કઈ પણ, કેટલા બધા લોકો બહુ પાર વગરના પ્રશ્ન પૂછતા હતા કે દાદા કે એમાંથી તમારે શું લાભ થશે, શું લાભ થશે. તમે આટલા બધા કોમ્પ્લિકેટ પ્રશ્ન પૂછો છો કે આ આ હશે તો કેવું થશે, જ્ઞાતા દ્રષ્ટા એટલે કેવું કેવું દેખાય તમને. કે દાદા કે જે સ્ટેશન પર જયારે તમે પહોંચશો ને એની મેળે તમને દેખાશે, દેખાશે એ સ્ટેશન પર પહોંચશો તો તમને બધું દેખાશે. તમે હમણાં વડોદરા થી મુંબઈ નીકળી ગયા અને તરત જ તમે મુંબઈ નું તમને વર્ણન પૂછ્યું કે ભાઈ મુંબઈમાં આ ફ્લોરા ફાઉન્ટેન કેવું હોય છે, આ કેવું હોય છે, તો તમે તો હજુ વાપી નથી ક્રોસ કરી, કશું ક્રોસ નથી કર્યું, વડોદરા થી હમણાં ગાડીમાં બેઠા છો, તો તમે ત્યાંનું તમે બધું એક્સપ્લેનેશન પૂછો છો. તો અમે પણ એક વખત આવું પ્રશ્ન પૂછેલા બધું, તો દાદા કે હમણાં પૂછવાની કઈ જરૂર નથી, એ તો જેવી રીતે એ જે દશા આવે ને એ પ્રમાણે તમારે છે ને તે વખતે બધું ખુલ્લું થતું જશે.
તે વખતે જે સ્ટેશને તમે પહોંચશો તો તમને એક એક વસ્તુ દેખાશે કે આ જગ્યા પર અહીંયા પાણીની પંપ છે, અહીંયા બધા સ્ટોલ છે, અહીંયા ન્યુઝપેપર મળે છે, દેખાય કે ના દેખાય. તમે વીટી ઉપર પહોંચી જાઓ અથવા બોમ્બે સેન્ટ્રલ પર પહોંચી જાઓ તમારી ગાડી, તો તમારે બોમ્બે સેન્ટ્રલમાં જયારે તમે બધું જુઓ આમ, તો બધું દેખાય કે ના દેખાય, બરાબર, કશું જરૂર ના રહે. એટલે દાદા એટલું બધું સરળ વસ્તુ આપણે હાથમાં આપેલી છે ને કે હું વર્ણન નથી, કે નાનું બાળક હોય ને દાદા, કે નાનું બાળક એ પણ આ વસ્તુ સમજી જાય, એટલી ઈઝી વસ્તુ મેં તમને આપેલી છે, એટલી સરળ અને સીધી વસ્તુ આપેલી છે કે નાનું બાળક સમજી જાય. અને એમાં તો દાદાએ ભક્તિ પર બહુ ખાસ જોર આપ્યો કે તમારે ભક્તિ હોય ને, એ ભક્તિથી તમારે શું છે બધા પર્યાયો ખુલ્લા થઈ જશે. દાદામાં ભક્તિ એટલે કઈ, કે જ્ઞાની પુરુષ એટલે શું, એનું તમારે નિધિ ધ્યાસન રહ્યા કરે, એમની જે વાતો છે એની વાતોનું તમે એક એક વાક્યનું તમે એમનું જે મનન કરો, એની વાક્યની તમે ભજના કરો, એ પણ ભક્તિ કહેવાય. જ્ઞાની પુરુષની તમે જે કઈ પણ વાત કરો, સત્સંગ કરો, કઈ આપતા વાણી વાંચો, કે ગમે તે સત્સાધન કરો, એ બધી ભક્તિ કહેવાય. હવે જો તમે એ ભક્તિમાં રહ્યા ને, એટલે દાદા એના પર બહુ ખુશ થાય. દાદા અમે ઘણા બધા લોકો મહાત્માઓ કે પેલા આપતા પુત્રો અમે દોડમ દોડ કરતા કે દાદાની અમે સેવા કરીએ, હું પેલા સેવા કરું, ઘણા બધાને ચાન્સ મળતું કે ના મળતું. પછી દાદાને પ્રશ્ન પૂછતા કે દાદા અમને તો કેટલી બધી સેવા મળે છે, જ્ઞાની પુરુષની ભક્તિની સેવા મળે એટલે તો ધન્ય થઈ જાય બધા. દાદા અમને કેમ, દાદા દાદાએ શું કહેલું કે જો તમે મારી પાંચ આજ્ઞામાં રહો છો એ તમે મારી મોટામાં મોટી સેવા કરી કહેવાય. જો તમે મારી પાંચ આજ્ઞામાં રહો છો તો તમારો નિરંતર મારું નિધિ ધ્યાસન કહેવાય. જો તમે મારી પાંચ આજ્ઞામાં રહો છો એ મોટામાં મોટું ઉપયોગ કહેવાય, શુદ્ધ ઉપયોગ કહેવાય. એટલે દાદાએ એટલી બધી સરળ વસ્તુ કરી નાખી દરેક મહાત્મા માટે કે દાદાનો રાજીપો રહ્યા કરે ચોવીસે કલાક. એને ભક્તિ ઉપર દાદાને ખૂબ પેલું એ હતું કે તમે ખાલી આ જ્ઞાની પુરુષનું ખાલી રાત્રે નિધિ ધ્યાસન કરો ને, નિધિ ધ્યાસન મોડું કરીને શુદ્ધાત્મા જો થઈને જુઓ તો આખી રાત અમૃત પડ્યા. બોલો કેટલા બધા મહાત્માઓ તે જમાનામાં એટલા બધા સરળ, કઈ પ્રશ્ન પૂછે નહીં, કશું નહીં, ખાલી દાદાની ભક્તિમાં જ રહેતા હતા. એક તો મુંબઈમાં એક બહુ સરસ મહાત્મા હતા, એની તો ભક્તિ જુઓ તો તમને તો મને આજે પણ યાદ આવે છે. એ મહાત્મા કેવા હતા મુંબઈમાં, એ કઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. તે રોજે સાંજે સત્સંગ પૂરું થાય ને, હા, તો એ દાદાને ગુણગાન કરે અને ગુણગાન કરે કે એ સત્સંગ પૂરું થવાની રાહ જુએ. અને દાદાની દાદાએ રોજે પણ એમની રાહ જુએ. અને જ્યારે પણ આમ સત્સંગ પૂરું થાય ને તો પછી આમ ઈશારો કરે, બોલો. હવે દાદા ખાલી આમ ઈશારો કરે ને એનું બોલવાનું ચાલુ થઈ જાય. જુઓ ને મારા દાદા ભગવાન, સાંભળો ને મારા દાદા ભગવાન, તમે મારા પર કેટલી કૃપા વરસાઈ છે, તમે તો મને મોક્ષનું દાન આપી દીધું છે, કેવા તમે સરળ છો દાદા ભગવાન, ગજબના છો દાદા ભગવાન. આવી જે વંદના કરતા હતા ને, નોન સ્ટોપ બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, એવી ભક્તિ. અને તમે એના પર એ વખતે એનું મુખારવિંદ તો જુઓ કે એને કેટલું બધું આનંદ આવે. એ જે ભગવાનની ભજના કરતા હતા અને ભગવાનને જાણે કે રાજી કરતા હોય કે ભગવાનને, અરે દાદાએ ખૂબ મુકતા હાસ્યથી હસતા હતા, પણ દાદાને થોડું સંભળાતું નહીં તો પણ આમ આમ કરતા, હા કેવું સરસ, કારણ કે દાદા હૃદય વાંચે, બહુ સરસ, કે દાદાને તો સંભળાતું નથી તો દાદાને તો થોડું જોરથી બોલીએ ત્યારે સંભળાય. અને આપણે એ જો બોલી શકતા નહીં કે દૂર ખૂણામાં બેસતા હતા એક આખા. તો જયારે એ શરૂ કરે ને તો દાદાએ મોડું આમ આમ કર્યા કરે, કેવું ગજબનું બોલે છે. અને દાદા એનું હૃદય વાંચતા હતા, એ શું બોલે દાદા, કેવું બોલે છે દાદા. એટલે આ આ દાદાની જે વસ્તુ છે ને, એ કલ્પનાની બહાર છે, કલ્પનાની બહાર. એટલે તમે ઇમેજિન ના કરી શકો કે કયા મહાત્મા પર શું માથા પર હાથ મૂકી દેતા, કે કયા મહાત્મા પર કેવી રીતે એમની વસ્તુ પકડાઈ દેતા, કયા મહાત્માને શું કહેતા કે હા તમે તમારા ઘરે પેલું આવીશું, બસ તો એમાં રાજી થઈ જાય. કેટલી લેડીઝ કે દાદા અમારા ઘરે અને પેલા તમે ચરણ ફરાવી જાઓ અને ત્યાં અમારે એક દિવસ જમવા આવો દાદા, તો દાદા કે હા આવીશું. આમ ઘરે એક દિવસ પહોંચી જાય એમને, એટલે તો એટલું એટલું બધું એની ભક્તિ થઈ જાય કે વર્ણન ના થાય સાહેબ. બરાબર. એક એક મહાત્માને રાજી કરીને, એક એક મહાત્માને સુખ આપીને, એક એક મહાત્માને આમ હૃદય એને સ્પર્શીને દાદા ભગવાન એને દરેક ઘરમાં કલ્યાણ કરી નાખે. કારણ કે એક જ દેહ હતું દાદા, કે જે સુખ મને મળ્યું છે તે મારા બધા મહાત્માઓને મળે, જે મને મોક્ષનું બધું દાન હાથમાં મળ્યું છે તે મોક્ષનું
ધ્યાન આ એક એક મહાત્મા ને હાથમાં મળે એ જ દાદાને દિવસ રાત. હું ગઈકાલે વિચાર કરતો હતો કે દાદાને નહીં નહીં તો 50,000 કે લાખ જેવા મહાત્મા મળ્યા હશે, કે જે બધા લોકો એમને દાદાને મળ્યા બરોબર, તે દરેક વખતે જયારે પહેલી વખતે વ્યક્તિ દાદાની પાસે આવે અને સૌથી પેલા દાદા એમને પૂછે કે તું કોણ છે, ખરેખર તારું નામ શું છે, તું ગરીબાઈ છે, પછી આજે તને દેખાય છે તે આ કોણ છે, તે આ દાદા ભગવાન છે, આ દાદા ભગવાન અને ટેપ રેકોર્ડર ની બે ની કિંમત સરખી કહેવાય, ઉપર કોણ છે, કે ઉપર તો ભગવાન છે, તો કે હું આખું આકાશ ફરીને આવ્યો છું અને ત્યાં ઉપર તો કોઈ બાપો નથી, ત્યાં તો બધું જે ચિઠ્ઠી મોકલાવો છો તો એ બધા લોસ્ટ એન્ડ પ્રોપર્ટીમાં જતી રહે છે. હવે આ જે બાપુ હતા એ દરેક મહાત્મા સાથે અડધો કલાક કે એક કલાક સુધી ફર્સ્ટ ટાઈમ જે કોઈ મળ્યા હોય એની સાથે સાહેબ એ નોન સ્ટોપ એક કલાક સુધી એનું આ બધું ભાન તોડવા માટે દાદા પ્રોસેસ કરતા હતા. પણ મેં અને એ પ્રોસેસ કરતી વખતે મેં મારા લાઈફમાં 20 વર્ષમાં કોઈ દિવસે જોયું નહીં કે દાદાએ એક સેકન્ડ માટે પણ એ પ્રોસેસને બાયપાસ કરીને કે વચ્ચેથી કાપીને કે 2 સેન્ટેન્સની 3 સેન્ટેન્સમાં કરીને શોર્ટકટ કરીને એ દાદાએ વસ્તુ પૂરી કરી હોય. જ્યાં સુધી એને બધી શંકા ના પડે પોતાની ઉપર ત્યાં સુધી દાદા એવરી ટાઈમ દરેક મહાત્મા સાથે જે ફર્સ્ટ ટાઈમ આવતા હતા એની સાથે આ પ્રોસેસ કરેલી. અને અમે સાંભળી સાંભળીને સેમ સેમ વસ્તુ થાકી જતા હતા પણ દાદા કોઈ દિવસે થાકેલા નહીં. બોલો, એ ત્યાંથી જ્યારે પાછા જાય ને ત્યારે આ બધું મકાન હોલ છોડીને જાય ને તો એના મોઢા પર એક તો સેટિસ્ફેક્શન હતી કે હું ખરેખર મણીભાઈ નથી, સાલું કઈ જુદી વસ્તુ છે. એમને એટલું સંતોષ હોય જતી વખતે કે તમે પૂછો જ નહીં કે દાદા આજે કઈ શંકામાં તો મને મૂકી દીધું છે. હું વિચાર કરતો કે અમે સાંભળી સાંભળીને સેમ સેમ વાક્ય થાકી જઈએ છે પણ દાદા કોઈ દિવસે થાકતા નથી, એક દિવસ દાદા થાકેલા નહીં. છેલ્લા એન્ડ સુધી મેં જોયેલું, છેલ્લા એન્ડમાં પણ ફરી કોઈ પણ નવો માણે તમે ખરેખર કોણ છો, અરે યાર દાદા હવે 80 વર્ષ થઈ ગયા તમે આ જ પ્રશ્ન બધાને પેલા પૂછો છો અને એ તમે થાકતા નથી અને અમે સાંભળી સાંભળીને થાકી ગયા છે. પછી અમે થોડું બહાર ફરીને આવતા કે હવે દાદા એ જ પ્રશ્ન પૂછશે, તે બધા મેમોરાઈઝ થઈ ગયા હતા અમને, બધા આપતો પૂછવું પડે કે દાદા હવે આ પૂછશે, પછી આ પૂછશે, પછી આ પૂછશે, પછી આ પૂછશે, પણ અમે અમે થાકી જતા પણ દાદા કોઈ દિવસે થાકેલા નહીં. કે આ જીવ જે મારી પાસે આવ્યું છે એ રૂમ માંથી જતા પહેલા એને શંકા પડવી જોઈએ કે હું ખરેખર કોણ છું. એટલે કેટલી બધી દાદાની કરુણા હશે, કેટલી દાદાની એક એક જે કોઈ પણ વ્યક્તિ દાદાને મળ્યો છે એટલે દાદાને એક જ દેહ હતું કે આનું કામ થઈ જવું જોઈએ, આનું કામ એવું થઈ જવું જોઈએ કે આ કોઈ પણ રીતે એને જ્ઞાન મળી જાય, એ મોક્ષનું પેલા ગાડીમાં ચડી બેસે અને એના પછી તો પછી આ બધા છે જ બધા, પછી કોઈ 5 આજ્ઞા નહીં સમજવું હોય તો કોઈ આપતો પ્રો નીકળા જાય ને ફરીને સમજાઈ આવે. કેશવાનંદજી જ્ઞાન આપી દેતા હતા. કેશવાનંદજી હાજી સાહેબ, આપણે આ હરેન્દ્રભાઈ ક્વેશ્ચન કર્યો ને તો આ જે સૂત્ર છે ને એ પૈસાને લગતું છે તો હું એક મિનિટ સ્ક્રીન ઉપર મૂકું છું. હા હા મનુષ્યને ખોરાક પર જે ખર્ચો થાય છે તે તો એ લઈને જ આવ્યો છે, પરંતુ શોકનો ખર્ચો કરે છે એ લઈને નથી આવ્યો. એટલે દાદાજી શું કહેવા માંગતા હતા? હા હા હા, એ બહુ મોટી વસ્તુ દાદા કહેવા માંગતા હતા. એ દાદા શું કહેવા માંગતા હતા કે જે આ આપણે જે મનુષ્ય છે ને, આ અમારા મોટા ભાઈ છે ને કન્યાભાઈ, એમને એ દાદાને એક પ્રશ્ન પૂછ્યો. એ શું કરતા હતા કે અમારા મોટા ભાઈ છે એક બીજા ભાઈ, એ બધું ફ્લાઇટમાં જાય કે ગમે તે આમ તેમ થોડા વધારે ખર્ચો કરે તો કન્યાભાઈને થોડું એવું લાગે કે આ યાર આવું ના ઘટે, આ ફેક્ટરીમાં આપણે પર્ટિક્યુલર આ બધા ખર્ચા આવા હોવા જોઈએ, આટલા બધા ખર્ચા આ હોવા જોઈએ. અને કોઈ કે ના આ તો કમ્પલસરી છે, આ તો કારની તો બહુ ખાસ જરૂરત છે. કન્યાભાઈ કે કારની શું જરૂર છે કે આપણે તો સ્કૂટર પર લાવીએ છીએ, સ્કૂટર પર જઈએ છીએ તો આપણે ફેક્ટરી અહીંયાથી 1 કિલોમીટર આગળ છે, એમાં કારની શું જરૂર છે. પણ કે ના કાર તો આપણે છે ને આપણે આવું બિઝનેસ કરીએ તો થોડું સ્ટેટસ રાખવું પડે આપણને.
આવું સ્ટેટસ ના રાખીએ તો બધા કે આ કઈ નાની કંપની છે. હવે એ જમાનામાં અમારે આખા વડોદરામાં ખાલી બે જ ગાડીઓ હતી, એક બાબુભાઈ વકીલ પાસે હતી અને એક અમારી પાસે હતી, જેમાં અમે દાદા ભગવાનને બેસાડીને બધા બધે ઠેકાણે લઈ જતા હતા. તો એક નેચરલી વી આર એટ બ્રધર્સ, અને એટ બ્રધર્સ હોય તો દરેકનું માઇન્ડ તો અલગ અલગ જ હોય, દરેકની સિસ્ટમ અલગ અલગ હોય, દરેકની પૈસા ખર્ચવાની અલગ હોય. કોઈ દાદાએ કહ્યું હોય કે આપણે લક્ષ્મીનો આવી રીતે દુરુપયોગ નહીં કરવાનું. હવે એક ભાઈ આ બધું વસ્તુ પૂછી લીધી તો એને તો દાદાની એક વાક્ય ઉપર પથ્થર ઉપર એટલે લકીર. દાદાએ કહ્યું કે આ જગ્યા આવી રીતે ઉપયોગ પૂર્વક ખાવું જોઈએ અને ઉપયોગ પૂર્વક પૈસા ખર્ચવા જોઈએ. અને આપણે આપણું જે આપણે હમણાં આપણી પાસે બહુ પૈસા આવી ગયા છે એટલે આપણે ફ્લાઇટમાં પણ જઈએ છીએ, ગાડીઓ પણ ચલાવીએ છીએ. તો દાદા આ આખું આપણું સ્ટેન્ડર્ડ નક્કી કેવી રીતે કરવું કે આપણું કયું સ્ટેન્ડર્ડ આપણે લાઈફમાં રાખવું જોઈએ? હવે આ જે પ્રશ્ન પૂછ્યું તે પહેલી વખત બધા લોકો હેરાન થઈ ગયા, આનું કોઈ દિવસે કઈ પ્રશ્ન પણ આવ્યું નહોતું અને કોઈ આવું પ્રશ્ન પૂછ્યું પણ નહોતું. તે ભાઈએ જે પૂછ્યું કે યાર એક ભાઈને એવું લાગે છે કે ધીસ ઇઝ નેસેસિટી, બીજા ભાઈને લાગે છે કે આ એક્સેસ ખર્ચો થઈ રહ્યો છે, એટલે આનું સમાધાન તો કરવું પડે. અને અમારે ત્યાં કોઈ પણ કોમ્પ્લિકેશન થાય તો અમે સીધું દાદા પાસે જતા રહીએ, દાદા આનું સોલ્યુશન આપો, નહીં તો આ તો ઘરમાં બહુ બબામ થઈ જશે, આ કે સે યુ આર રોંગ, હી સે યુ આર રોંગ. તો દાદાએ કહ્યું કે જો તારે ખરી રીતે સમજવું હોય તો જ્યારે તમારું જન્મ થયેલું, જ્યારે તમારું જન્મ થયેલું તે વખતે જે તમારું સ્ટેન્ડર્ડ હતું, કયા કન્ડિશનમાં હતા, કેવી રીતે તમારે ઘરમાં ખર્ચો ચાલતો હતો, ધેટ ઇઝ યુઅર સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ ફોર યુઅર હોલ લાઈફ. હવે આ બધું જે જયારે વાક્ય બોલ્યા એટલે એવરીબડી વાઝ શોક કે અમે જે વખતે જન્મ લીધું તે વખતે તો અમારી કઈ આવી કન્ડિશન જ નહોતી, આવી આવા ખાવાના પણ ફાફા હતા અને એક નાની નાનકડી ફેક્ટરી હતી એમાં આટલા બધા 30 જણાનું પરિવાર ચાલતું હતું અને એ પરિવાર તો કેવી રીતે અમે ચલાવ્યું બાપુજી કે એ તો તમને ખબર જ નહીં. હવે પછી ફેક્ટરી બહુ મોટી થઈ ગઈ, પૈસા બહુ કમાવા લાગ્યા, એટલે હવે જે એમાં પર્ટિક્યુલર ને તો લાગ્યું કે પૈસા આવે તો ઇટ ઇઝ અ બટ નેચરલ થિંગ ધેટ એવરીબડી વિલ સ્ટાર્ટ સ્પેન્ડિંગ એઝ પર હિઝ રિક્વાયરમેન્ટ, કારણ કે હવે તો પૈસા કમાવીએ છીએ. પણ દાદાની સાયન્સ જયારે આ ખુલ્લી પડી બધાના મગજ ફેલ થઈ ગયા કે દાદા તમે આ શું કહો છો, હવે જે વખતે અમારો જન્મ થયેલું તે વખતે તો અમારા ખાવાના ફાફા હતા, હવે એ સ્ટેન્ડર્ડ અમે કેવી રીતે ચલાવીએ? તમે બિલીવ નહીં કરશો, એના માટે આ વસ્તુ માટે બહુ બધી ડિસ્કશન ચાલ્યું, પણ કેટલા ભાઈઓ આ પ્રમાણે ચાલી શક્યા, કેટલા ભાઈએ આ પ્રમાણે સ્ટેન્ડર્ડ મૂકવાનું બહુ પ્રયાસ કરેલું પણ રહી શક્યા નહીં. પણ એકચ્યુઅલી જો તમને રિયલ સાયન્સની સમજણ જે દાદા કહેવા માંગે છે કે જે તમે સૌથી પહેલા એવું સમજી લો કે જે તમારું સ્ટેન્ડર્ડ તમારા જન્મ વખતે હતું એ જો તમારે સ્ટેન્ડર્ડ કાયમ માટે ડિમાર્કેશન ઓફ લાઈન મૂકી હોય તો તમારે એ પ્રમાણે જ તમારે એ સ્ટેન્ડર્ડ પ્રમાણે જ જીવન કાઢવું જોઈએ. પછી અમે વિચાર કર્યું કે દાદા આ વાક્ય કેવી રીતે બોલી શક્યા, તો પછી મને રિયલાઇઝ થયું કે દાદાનું જ્યારે ભાદણ ગામમાં મકાન જુઓ અને પછી મકાન એના પછી દાદા કન્સ્ટ્રક્શન લાઈનમાં બહુ મોટું કામ કરતા હતા એ જમાનામાં, અને એવું કન્સ્ટ્રક્શનના કામ કર્યા પછી બહુ જબરજસ્ત પૈસાની કમાણી ચાલતી હતી. એવા જ કન્ડિશન્સની અંદર મામાની પોળમાં ભાડાના મકાનમાં રહેતા હતા તે સાહેબ. આજે પણ મકાન તમે જુઓ ને તો તમે બધા શોક થઈ જાવ, કેમ દાદા ભગવાન બહુ મોટા મકાનમાં રહી શકતા હતા. પણ દાદાની જે આ સાયન્સ છે એને પોતાના ઉપર પણ લાગુ પાડેલી કે જે વખતે મારો જન્મ થયેલો તે વખતે જે સ્ટેન્ડર્ડ હતો તે આખી લાઈફ દાદા એ જ સ્ટેન્ડર્ડનું ફોલોઅપ કરેલું. કોઈ દિવસે પણ મોટું મકાન લીધેલું નહીં. તમે જોવો તો એક નાનકડું આગળનું એક રૂમ હતું જ્યાં એ પેલું પલંગ નાનું હતું જ્યાં બેસીને સત્સંગ કરતા હતા, વચ્ચે એક રૂમ હતું અને છેલ્લા એન્ડમાં રસોડું હતું. પેલા જમાનામાં એવા લાંબા મકાનો હતા. હવે એવા જ મકાનમાં દાદાએ આખી લાઈફ કાઢેલી. પછી તો દાદા બધાના ઘરમાં પેલા રસિકભાઈ ને ત્યાં રહેતા હતા, ત્યાં પણ બહુ સાદું મકાન હતું. ત્યાં પણ કોઈ દિવસે દાદાને એના પર લક્ષ્ય જ નહોતું, પણ એ દાદાએ કહ્યું કે આવું આપણું સ્ટેન્ડર્ડ આવી રીતે રહેવાનું. હીરાબાને 500 રૂપિયા એઝ અ પાર્ટનર તરીકે દાદાએ કહ્યું કે તમારે એમને ઘર ખર્ચ માટે આપી દેવાના, બીજું કોઈ દાદાની ડિમાન્ડ નહીં. 500 રૂપિયા દર મહિને પહોંચાડી દેતા હતા એમના પાર્ટનર અને દાદાનું ઘર ચાલતું.
એટલે દાદા શું કહેવા માંગે છે કે ભાઈ આ જે લક્ષ્મી છે ને એ તમારા એક તો તમારા તમે જે ગયા ભાવમાં જે તમે બધું હિસાબ કરેલું છે જે પુણ્ય કરેલું છે એ પ્રમાણે તમારે 9999 નું હિસાબ હશે ને તો એનાથી એક રૂપિયો વધારે આવશે નહીં. પહેલે તો દાદાએ બધું ખુલ્લું કરી દીધું. લક્ષ્મીનું આવન જાવન કેવી રીતે થાય છે તે તમારા ગયા ભાવના પુણ્યના હિસાબથી બધું આવે છે. એટલે એક તો તમારે એ સ્ટેન્ડર્ડ સમજી લેવાનું, બીજી ડિમાર્કેશન ઓફ લાઈન સમજી લેવાની, ત્રીજી પછી દાદાએ કહ્યું કે આ જે લક્ષ્મી આવે છે ને તે દરેક જીવ માત્ર જ્યારથી એ જન્મ લે છે ત્યાં સુધી જે એમનું મરણ થાય છે ત્યાં સુધી એ પોતાની સાથે દરેક વસ્તુ લખાઈને જ આવે છે. કઈ જગ્યા રહેશે, કેટલું ખાશે, અને એન્ડ મરતા સુધી એને ખાવાનું મળી રહેશે. દાદા કે આ તો આ ગયા ભાવમાં જયારે તમારું જન્મ થાય છે તે તમારું હિસાબ જે તમે લઈને આવો છો ત્યારે એન્ડ સુધી તમે તમારો હિસાબ લઈને જ આવેલા છો. બરોબર, તમે હિસાબ લાવેલા છે આપણો પ્રારબ્ધનો, તો પછી પ્રારબ્ધનો આપણા શોખનો એવો કે આમ ફરવા જાય, આમ કરીએ, તેમ કરીએ, એ પછી એ પૈસા એમાં જાય ને, એમાં જાય એ નથી, એ દાદા કે નથી લઈને આવે એટલે શું એ નથી ને દાદા. એટલે કે છે ને એ તમે બાકીનું જે તમે લક્ષ્મીનું જે બીજે ઠેકાણે બધી વપરાશ કરો છો બરોબર, એ બધી લક્ષ્મી તમારી ગટરમાં જાય છે એ દાદા શબ્દ કહેતા હતા. એટલે દાદા સાવચેત કરેલું કે જરૂરિયાત સિવાય, જરૂરિયાત સિવાય તમારી જે કઈ પણ બીજી તમે લક્ઝરીમાં બધી લક્ષ્મી વપરાવો છે કે એ જગ્યાએ જાય છે, એ બધી લક્ષ્મી તમારી ગટરમાં જાય છે. એટલે ત્યાં દાદાએ ખાસ સાવચેત કરેલું કે ભાઈ આ તમારે વિચારી જોવાનું કે આના સિવાય, જરૂરિયાત સિવાય તમારે જે કઈ પણ લક્ષ્મીનું તમારું વપરાશ છે કે ભાઈ તમારું સમજો આટલામાં તમારું કામ થતું હોય તો તમે બધું તમારે સારું લાગતું હોય, પૈસા બહુ વધારે હોય તો એક સોફાની જગ્યાએ તમે 4 સોફા લઈ આવો, લિવિંગ નું અલગ લઈ આ લઈ રહો, એટલે તમે પાર વગરનું તમે ખર્ચો કરો જેની કોઈ હદ જ નથી. આજના ટાઈમમાં તમે મકાનો તો જુઓ કેવા બનાવે છે લોકો, કેટલા 5-5, 10-10 કરોડના આ તો મકાનો જુઓ તો તમે હેરાન થઈ જાઓ. પણ એ લોકોને શું ખબર જ નથી પુણ્યાની પુણ્યની લક્ષ્મીનો શું છે, પુણ્યાની પાપાનું લક્ષ્મીનો શું એનો નિકાલ થાય છે. એ બધા તો દાદા ભગવાને આ બધું ખુલ્લું કર્યું, બાકી તો લોકોને ભાન જ નથી, ખબર જ નથી કે આ શું થઈ રહ્યું છે. કેટલા લોકોને પૂછો તો એને ખબર જ નથી કે બીજો જન્મ થવાનું છે, એ તો એમાં બિલીવ પણ નથી કરતા. અજ્ઞાન દશાની તો કોઈ સીમા જ નથી. આપણે તો આ જ્ઞાન મળેલું છે એટલે આની લીધે, અને દાદાએ લક્ષ્મી સંબંધની એક એક વસ્તુની સાવચેત કરેલી છે એટલે અમને ખબર પડી કે આના સિવાય તો લક્ષ્મી બધી ગટરમાં જાય છે. એટલે આપણે અમે વિચારીને કર્યો નહીં, નહીં તો આ બધા જૈનો છે આ બધા કેવી રીતે એ લોકો કેટલું બધું આ બધું આમાં જ વાપરે છે જેથી કરીને એ લોકોને સાયન્સ પકડાઈ ગઈ છે કે રિટર્ન વિથ થેન્ક્સ આવવાનું છે આપણી પાસે. એટલે પેલા આત્માર્થે વાપરવાનો પ્રયાસ કરે છે. બરોબર, આપણે તો દાદાને સંકેત મળ્યા પછી જો આપણી લક્ષ્મી આ બધે સદુપયોગમાં જાય ને તો એનું ગજબનું પુણ્યનું બધી પુણ્ય બંધાય. તો પછી પ્રાપ્તને ભોગવો એટલે એનો પછી શું મીનિંગ થાય? પ્રાપ્તને બંને રીતે ભોગવો એટલે પ્રાપ્તને આપણે નેગેટિવ રીતે નથી લેવાનું. પ્રાપ્તની સંજોગોમાં દાદા શું કહેવા માંગે છે કે હમણાં તમારી કન્ડિશન એવી થઈ ગઈ છે કે ખાવાના પૈસા નથી, અને અને તમારે એવી પણ કન્ડિશન છે પ્રાપ્તને ભોગવો એટલે જે તમારી પાસે છે એ દાદા પ્રાપ્તને ભોગવવાની બહુ મોટી સાયન્સ ખુલ્લી કરી છે. પ્રાપ્તને ભોગવો એટલે તમે હમણાં અહીંયા ટેબલ પર જમી રહ્યા છો, બરોબર, જમવાની ટેબલ પર જમી રહ્યા છો, તમારો બધું ચારે બાજુથી બધું ફેક્ટરીમાં તમારો મુનિમજી બધું કામ કરી રહ્યું છે, પણ તે વખતે તમે તમારી બધું ચિત્ત મન બુદ્ધિ ચિત્ત અહંકાર ત્યાં ફેક્ટરીમાં જતો રહે છે તો તમે તમે પ્રાપ્તને તો કશું ભોગવતા નથી, અપ્રાપ્તની ચિંતા કર્યા કરો છો. જે તમારી પાસે હાથમાં નથી તમે એના માટે આખો દિવસ વિચાર કરો છો અને અપ્રાપ્તની ચિંતા કરો છો અને પ્રાપ્તને ભોગવતા નથી તમે. એટલે વસ્તુ કેવી છે કે જે તમારા હાથમાં હમણાં છે વસ્તુ, જે વસ્તુ છે તમારા હાથમાં હમણાં દાદા ભગવાનનું સંપર્ક મળ્યું છે, સત્સંગનો ટાઈમ મળ્યો છે, તે તમે હમણાં એ સત્સંગનો ટાઈમ ને એ કરો, એને પછી તમે કહો પછી જઈશ, પછી જ્યારે ટાઈમ મળશે ત્યારે જઈશ, અને પછી એનો સંજોગો જ્યારે આવશે ત્યારે તારે ત્યાંની વાત ત્યારે. એટલે પ્રાપ્તની ક્યાં ચિંતા કરવાની છે? પ્રાપ્તને ભોગવો, હમણાં તમારા હાથમાં કયા સંયોગો છે
એ વસ્તુને તમે એમને એને એનું સાવચેત રીતે એનું સંભાવથી નિકાલ કરીને એને તમે વ્યવસ્થિત રીતે એમનું નિકાલ કરો એવું દાદા કહેવા માંગે. પેલું જે તમે લક્ષ્મી નું પેલું બીજું વાક્ય શું હતું જે તમે પેલા લખેલું કે સેકન્ડ વાક્ય શું હતું કે જે લક્ષ્મી દુરુપયોગ થાય છે પંચાય છે પણ આ શોક નો ખર્ચો કરે છે એ લઈને નથી આવ્યો. હા બરોબર, આ બધા જે શોક નો ખર્ચો કરે છે એ પોતે લઈને નથી આવ્યો પણ આ બધું શોક પૂરું કરવા માટે બધું આ કરે છે. બરોબર, ગજબ નું દાદા એ વાક્ય કહ્યું છે. એટલે તો એક વખત પેલા નવસારીમાં કે ગમે ત્યાં પેલા ગયા હતા ને તો દાદા નું બાથરૂમ જોઈને દાદા હેરાન થઈ ગયા. એ મોટા મોટા અમેરિકામાં જે રહેતા હતા બધા તો એ લોકો એ તો ઇન્ડિયામાં એવા મોટા મોટા ઘર બનાવ્યા તો દાદા કે આ તો બાથરૂમ નથી આ તો બેડરૂમ બનાવ્યું છે. તો એ દાદા જોઈને પણ કહેતા કે આ કેવું બધું બધું ચેન્જ થયું છે. પણ દાદા ગમત કરતા હતા પણ એ દાદા જાણતા હતા કે બધું પોતે લઈને આવેલો છે બધું સાઈન કરેલું છે બધું. આપણે કહીએ કે આપણે આ બધું જોઈતું નથી પણ આપણે દાદા કે ગયા ભાવમાં તમે આવી રીતે બધા ટેન્ડર ભરેલા છે આવી રીતે ટેન્ડર ભરીને આવેલા છો. અમે અમે અમારું પુણ્ય કેવી રીતે વાપરેલું તમે તમારું પુણ્ય આવી રીતે વાપરેલું. તમે તમારું ટેન્ડર ભર્યું અમે અમારા ટેન્ડરમાં એવી રીતે ભરેલું કે ભાઈ 90% મારે બધું ધર્મ જોઈએ 10% મારા સંસ્કારી મધર ફાધર મળવા જોઈએ. અમે શું લખેલું કે 10% શું 2% ખાલી ધર્મ માટે કાઢેલા બાકી 92% પોતાના સંસાર માટે કાઢેલા. મારો બંગલો તો આવો હોવો જોઈએ મારી વાઈફ તો આવા હોવા જોઈએ મારા ઘરના છોકરાઓને તો આવો ધંધો હોવો જોઈએ આ બધી મર્સિડીઝ ગાડી હોવી જોઈએ. એ બધી આખી આપણે પુણ્ય બધું ખર્ચીને લખાઈને પછી આ બધું બધું ટેન્ડર ભરીને આવ્યા છે. હવે તમે મને રોજ કહો કે યાર દાદા મને આ તો જોઈતું નહોતું મને તો આત્મા સિવાય કશું જોઈતું નથી. હવે દાદા કે હવે આપને ભોગો જે છે પણ પોતાનું ચિત્ત આખું બધું આત્મામાં રાખો. હવે આજે તમે લઈ આવ્યા છો તો હવે તમે તમારી જોડે સાઈન કરીને ટેન્ડર ભરીને લાવેલા છો. હવે તમે આમનું કશું કરી શકો નહીં. તમે હવે તો તમારે ડિસ્ચાર્જમાં જોયા કરવાનું શું બની રહ્યું છે. કારણ કે હવે કશું આપણે કઈ મમતા અડતી નથી કોઈ બંગલો અડતો નથી કોઈ સોફા અડતું નથી. એક જયારે તમને અડે ક્યારે કે તમારી મર્સિડીઝ ગાડીને કોઈ આમ ઠોકી કાઢે અને તમારું અંદર બડાપો ઉભો થાય કશાય ઉભા થાય ત્યારે સમજવાનું કે હજુ કઈ અહીંયા બાકી છે હજુ કચાશ છે હજુ અહીંયા બાકી. તો એટલું બધું છૂટાપણું વર્તાય છે આ વિજ્ઞાન પછી તો જેનું વર્ણન ના થાય સાહેબ. કશું અડે નહીં દાદા શું કહેતા હતા કશું અડે નહીં એવું મેં તમને વિજ્ઞાન આપેલું છે. આ લક્ષ્મી અડે નહીં આ બધા કઈ પણ વસ્તુ અડે નહીં પણ નીડર નહીં થવાનું કે મને કશું અડે નહીં નીડરતા નહીં રાખવાની. એ દાદા એક વખત બહુ ખાસ વસ્તુ કહેલી કે ભાઈ મારે તો મારામાં હવે કોઈ ભૂલ રહી જ નથી એવું તો કોઈ દિવસે બોલાય જ નહીં. હવે એ વાક્ય મેં સાંભળ્યું તો હેરાન થઈ ગયું મારામાં કોઈ ભૂલ જ રહે આપણે આટલું બધું જ્ઞાનમાં રહીએ છીએ હવે દાદા મને આખું જગત નિર્દોષ દેખાય છે. તો દાદાએ તો એને ચોકડી મારી દીધી. આ તો કેવળ જ્ઞાન સુધી તમારે એવું બોલાય નહીં મારામાં કોઈ ભૂલ રહી નથી. ભૂલ તો પાર વગર ની રહી છે ધોધ બંધ ભૂલો રહી છે જે આપણે રોજે કાળકાળ કરીએ છીએ. બાકી તો ભૂલો કાઢવી ગઈ નહીં તો દાદા નહીં એક દાખલો આપેલો તો વિચારમાં પડી ગયો કે આ એક જગ્યાએ કેવળ જ્ઞાન થવું અને એક જવાએ ભૂલોનો અંત થવું એ બંને જોડે જ હોય. બોલો એક બાજુ અહીંયા ભૂલો બંધ થાય અને ત્યારે આ એક બાજુ કેવળ જ્ઞાન થાય. બોલો તમે વિચાર કરો કે જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી ત્યાં સુધી ભૂલો નથી બંધ થતી. જ્ઞાની પુરુષ દાદા ભગવાન પોતા માટે પણ કહેતા હતા કે અમારે પણ એવું જ હોય એટલે તો 4 ડિગ્રી ઓછી ને કે આ બધી ભૂલો બધી કાઢતા. અમારે તો સ્થૂળ અને સૂક્ષ્મ ભૂલો તો હોય નહીં પણ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો જે છે ને એ તો અમારે પણ એન્ડ સુધી ચાલે. બોલો એટલે દાદા કહ્યું કે અમારી તો ભૂલો અમે તો આખો દિવસ દેખાય કે અમારી કેટલી ભૂલો થાય છે કઈ કઈ જગ્યાએ અમે સાઈનો કરી છે. એટલે સાઈનો કરેલી છે તો એટલે આપણા પ્રતિક્રમણ થાય છે કે નથી થતા એ આપણે જોવું પડે રોજ. આવું બધું લઈને તો આવેલા દાદા ભગવાને આખું ટેન્ડર આવી રીતે ભર્યું અમે તો આખું ટેન્ડર ઊંધું ભર્યું છે. હવે અમે તો 5-10% દાદા માટે લખ્યું કે અમને જ્ઞાની પુરુષ બની જશે તો બસ અમે તો ધન્ય થઈ ગયા. પણ દાદા આની સાથે આ પણ જોઈએ આવી ગાડીઓ પણ જોઈએ આવું મકાન તો આવું હોવું જોઈએ સ્ટેટસ તો આવું હોવું જોઈએ એવું બધું જાજાતનું ભરી કાઢેલું. મહાત્માઓ બહુ આજ બહુ સરસ રહ્યું. કોઈને ક્વેશ્ચન છે? 5 મિનિટ છે હજી.
તો કેશવાનંદ 5 મિનિટ છે તો હમણા તમારો તમે એક્સપિરિયન્સ કો હમણા શું ચાલી રહ્યું છે તમારા એકાંતમાં હા 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 એ તો બહુ ગજબનું હવે દાદા જ્યારે કહેતા હતા ને કે ભાઈ અમે વાત કરતા હતા કે દાદા અમને તો કોઈ ટાઈમ મળતો નથી આમ સવારે જઈએ તો આમ થઈ જાય સવારથી લઈને આખા ગ્રાફ બનાવતા હતા તો આ ફર્સ્ટ ટાઈમ જે ભલે દાદા કહેતા હતા ને કે આપણે જ્યારે પણ ટાઈમ મળે તો આપણે આપણી ગુફામાં જતા રહેવાનું એ મને ફર્સ્ટ ટાઈમ આખી લાઈફ ની અંદર જયારે મેં દાદાને મળ્યો મેં 15 વર્ષનો હતો ત્યારથી દાદાને મળ્યો તે આજે મારી ઉંમર 65 વર્ષ તો 50 વર્ષ પછી આજે ફર્સ્ટ ટાઈમ અનુભવ થાય છે કે ગુફામાં જવું શું હોય છે એ દાદા શું કહેતા હતા કે જયારે પણ ફ્રી ટાઈમ હોય ને તો આપણી અંદરની ગુફામાં જતા રહેવાનું સાહેબ એવું કોઈ દિવસે ટાઈમ જ નહોતો મળ્યો આજે 15 દિવસથી આપણે ઘરથી બહાર નથી નીકળ્યા પણ આ વાયરસે તો એવું ગજબનું દાદા જોડે કનેક્શન કરાવ્યું છે ને કે એનું વર્ણન નથી અને અમે કાયમ એવું વિચાર કરતા હતા કે આજે નહીં તો કાલે આપણે રિટાયર કરીશું જ્યારે ફ્રી થઈશું ત્યારે બેસીશું હા પણ એ બધું લક્ષ્યમાં તો હતું જ કે આવો ટાઈમ આવશે ત્યારે આપણે દાદા માટે આખો દિવસ દાદા માટે કાઢીશું અને દાદા જે કહેતા હતા ને કે આવી રીતે પ્રતિક્રમણ કરવાના આવી રીતે બધું સામાયિકમાં બેસીને એક એક વસ્તુને પકડવાનું અંદરની ગુફામાં જતા રહેવાનું સાહેબ બધા લોકો અહીંયા કમ્પ્લેન કરે કે તમે તમને કંટાળો નથી આવતો મેં કીધું આના જેવું સુખ જે છે ને આપણે આખા લાઈફમાં જોયું નથી આ તો કુદરત અમને કઈ નવી વસ્તુ આપવા માંગે છે જો તમે ખરી રીતે સમજો તો કુદરત શું કહેવા માંગે છે એ આપણે આપણે સમજવું પડે આ કુદરત અમને સમજાવે છે કે પોતાના સ્વઘરમાં જાઓ પાછા આ પરઘરમાં કેટલા દિવસ સુધી તમે રખડશો કેટલા જન્મો કાઢી નાખ્યા પરઘરમાં આપણું પોતાનું સ્વઘર મળેલું છે હવે સ્વઘરમાં રહેવાનું તમને તક મળી છે હવે ક્યારે રહેશો પોતાના સ્વઘરમાં એટલે આ જે ટાઈમ મળ્યો છે ને સાહેબ દાદાને અને આ વસ્તુ પણ મને લાગે છે કે અમારા માટે જાણે કે સ્પેશિયલ દાદાએ આ ટાઈમ કાઢેલો છે હજુ તો બધા લોકો કહે છે કે જૂન સુધી આ બધું ચાલશે જૂન સુધી આપણે આત્મામાં રહીશું અને આપણે દાદા કહે ને કે મેં તમને જ્ઞાન આપ્યું કે તમે 200 ડિગ્રી પર હતા જ્ઞાન આપ્યું તો તમે સીધા 300, 310, 320 પર આવી ગયા તો પછી ધીરે ધીરે તમારે 360 પર પહોંચવું પડશે તો એના પછી કઈ ને કઈ તો સંયોગ આવે ને તો એ કુદરતી આવો સંયોગ આવ્યો છે ગાડીને આગળ લઈ જવા માટે મહાત્માઓ ફાવી ગયા બહુ ફાવી ગયા જો એક વસ્તુ જો દાદાની દાદા જેની માથે હોય ને આ બધા લોકોને ઘણા બધાના ફોન આવે કે કેશવભાઈ અમને તો ડિપ્રેશન થઈ ગયો છે ડિપ્રેશન થઈ ગયું છે મેં તો અને તો અમારે તો એલિવેશન થઈ ગઈ છે કે યાર તમારી પાસે એવી કઈ વસ્તુ છે કે એલિવેશન કરે છે આ દાદાની વસ્તુ જ એવી છે ડિપ્રેશન માંથી કાઢીને એલિવેશન માં લઈ જાય ચાલો બહુ સરસ થયું આજે અને તમે ત્રિમંત્ર બોલાવો દીપક આનંદજી કેશવજી તમે બોલાવો દીપક આનંદજી નમો વિત્રાગાય નમો વિત્રાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સવ પાવ પ્રણાસણો સવ પાવ પ્રણાસણો મંગલાણમ ચ સવેસિમ મંગલાણમ ચ સવેસિમ પરમમ હવૈ મંગલમ પરમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद।